નમસ્કાર દોસ્તો વેદમૈયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે ગણિત ધોરણ છ એનું પ્રકરણ એક સંખ્યા પરિચય એનો એક પોઈન્ટ બે પોઈન્ટ છ એનો મુદ્દો જોઈશું દોસ્તો અગાઉ પણ આ ચેપ્ટરના વિડીયો અમે અમારી ચેનલમાં મૂકેલા છે જે આપ સર્ચ કરી અને જોઈ શકો છો હવે આજે આપણે છ અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરીએ તો સાત અંકની સૌથી નાની સંખ્યા પ્રાપ્ત થશે એટલે કે જે સાત અંકની સૌથી નાની સંખ્યા મળશે એને આપણે દસ લાખ કહીશું તો દસ લાખ સુધીની સંખ્યાઓ વિશે આજે જાણકારી મેળવીશું આ અગાઉ દોસ્તો આપણે એક લાખ અને એ પહેલાં દસ હજાર ઉપરાંત એના પહેલાં પણ ચડતો ક્રમ ઉતરતો ક્રમ અને નાની સંખ્યા મોટી સંખ્યા એની ચર્ચા કરી ચૂકીએ છીએ આજે આપણે દસ લાખની ચર્ચા કરીશું તો દોસ્તો અહીંયા આપ જોઈ શકો છો કે ત્રણ અને ત્રણ છ એટલે કે છ અંકની સૌથી મોટી સંખ્યા નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું એમાં જો આપણે એક ઉમેરીએ તો આપણને સાત અંકની સૌથી નાની સંખ્યા પ્રાપ્ત થશે જે આપણને મળશે તેને આપણે દસ લાખ કહીશું દસ લાખ અહીં પણ આપ જોઈ શકો છો કે એક અંકની સૌથી મોટી સંખ્યામાં જો એક ઉમેરવામાં આવે તો બે અંકની સૌથી નાની સંખ્યા પ્રાપ્ત થાય છે દસ બે અંકની સૌથી મોટી સંખ્યામાં જો એક ઉમેરીએ તો આપણને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા મળશે સો ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યામાં જો એક ઉમેરીએ તો આપણને ચાર અંકની સૌથી મોટી સૌથી નાની સંખ્યા મળશે એક હજાર એ જ રીતે ચાર અંકની સૌથી મોટી સંખ્યામાં જો એક ઉમેરીશું તો આપણને પાંચ અંકની સૌથી નાની સંખ્યા મળશે દસ હજાર ત્યાર પછી પાંચ અંકની સૌથી મોટી સંખ્યામાં જો એક ઉમેરીશું તો આપણને છ અંકની સૌથી નાની સંખ્યા મળશે લાખ અને છ અંકની સૌથી મોટી સંખ્યામાં જો એક ઉમેરીશું તો આપણને સાત અંકની સૌથી નાની સંખ્યા મળશે દસ લાખ આપ અહીં જોઈ શકો છો કે એકસો બરાબર દસ દસ એક હજાર બરાબર દસ સો એટલે કે દસ ગુણ્યા સો એટલે એક હજાર દસ સો એટલે કે સો વખત દસ એક લાખ બરાબર સો હજાર એટલે કે સો ગુણ્યા એક હજાર કરીશું આપણને એક લાખ મળશે એટલે કે એક હજાર વખત સો કરીશું તો એક લાખ પ્રાપ્ત થશે અને એ જ રીતે એક કરોડની વાત કરીએ તો સો લાખ એ જ રીતે જોઈએ તો દસ હજારને સો વખત કરીએ તો આપણને એક કરોડ પ્રાપ્ત થશે હવે આપણે આ દસ લાખની સંખ્યાઓ કેવી રીતે ઓળખવી અને એને શબ્દોમાં કેવી રીતે લખવી એના વિશે ચર્ચા કરીએ હવે આપણે જોઈએ મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં સહાય એ આપણને વન પોઈન્ટ ટુ પોઈન્ટ સેવનમાં આપેલું છે તો અહીં આપણને કેટલીક સંખ્યાઓ આપેલી છે જો આપ શરૂઆતમાં પહેલી નજરે જોઈએ તો થોડું કન્ફ્યુઝન ઉત્પન્ન થશે પણ આ સંખ્યાઓનું વાંચન કેવી રીતે કરવું એ આપણે આ સંખ્યાના વિસ્તરણ કરી અને એના પછી સમજીએ તો અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે જો આપણે અલ્પ વિરામ મૂકી દઈએ તો સરળતાથી આપણે એનું વાંચન કરી શકીશું પરંતુ સૌપ્રથમ આપણે એનું વિસ્તરણ કરી લઈએ તો સાત ગુણ્યા સાત પછી કેટલી સંખ્યાઓ આપેલી છે એક બે ત્રણ ચાર અને પાંચ તો એક પછી પાંચ વેંડા આપણે મૂકીએ પ્લસ ત્રણ ગુણ્યા એક પછી એક બે ત્રણ અને ચાર મીંડા આવશે પ્લસ ચાર ગુણ્યા એક પછી ત્રણ મીંડા પ્લસ પાંચ ગુણ્યા વન ડબલ પ્લસ ફોર અને વન ઝીરો પ્લસ થ્રી તો આ રીતે આ સંખ્યાનું વિસ્તરણ થશે હવે આને આપણે વાંચવાની કોશિશ કરીએ તો એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ તો અહીંયા આપણે અલ્પવિરામ મૂકી દઈએ તો સરળતાથી આપ આને વાંચી શકશો કે સાત લાખ ચોત્રીસ હજાર પાંચસો ત્રેતાલીસ એ જ રીતે બીજી એક સંખ્યા આપેલી છે એમાં જો આપણે અલ્પવિરામ મૂકી દઈએ તો એકમ દશક સો પછી એક અલ્પવિરામ પછી લાખ અને દસ લાખનો અલ્પવિરામ તો અહીં આપ જોઈ શકો છો કે દસ લાખ આપેલા છે એટલે બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ તો આનું આપણે જ્યારે વિસ્તરણ કરીશું તો ત્રણ ગુણ્યા એકની પાછળ એક બે ત્રણ ચાર પાંચ અને છ મીંડા મૂકીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ પ્લસ બે ગુણ્યા એકની પાછળ પાંચ મીંડા

એ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ તો ફરીથી આપને એક વિનંતી છે કે આપ વિસ્તરણ કરવા માટે અગાઉનો વિડીયો જરૂરથી જોજો હવે અહીંયા જોઈએ તો એકમ દશક અને સો હજાર અને દસ હજાર લાખ અને દસ લાખ પછી કરોડ અને દસ કરોડ તો આપેલી સંખ્યાને જ્યારે વાંચવી હોય તો અહીંયા આપણે જોઈશું પાસઠ કરોડ દસ કરોડ આપેલા છે એટલે પાસઠ કરોડ બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ કરોડ બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ હવે આપેલી સંખ્યાઓને વાંચવા માટે બે પદ્ધતિઓ છે એક ઇન્ડિયન પદ્ધતિ અને એક છે ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એક ભારતીય પદ્ધતિ છે અને એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે તો ભારતીય પદ્ધતિ અહીંયા આપણે જોયું એ રીતે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ એ ભારતીય પદ્ધતિમાં આવશે જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે જોઈશું તો મિલિયન અને બિલિયનમાં આવશે તો હવે આપણે ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં સંખ્યાઓને કેવી રીતે વાંચન કરી શકાય છે એના વિશે જાણકારી મેળવીએ હવે ભારતીય પદ્ધતિમાં સંખ્યાનું વાંચન અને લેખન કેવી રીતે થાય છે એની જાણકારી મેળવીએ તો અહીં આપ આપણને જો ભારતીય પદ્ધતિમાં જ્યારે કોઈ સંખ્યા લખતા હોઈએ તો એકમ દશક અને સો ત્યાર પછી હજાર અને દસ હજાર પછી સંખ્યા લાખ દસ લાખ અને કરોડમાં આવે છે તો જ્યારે પણ આપણે કોઈ સંખ્યા લખીએ છીએ એટલે કે એકમ દશક સો પછી એક અલ્પવિરામ આવે છે એટલે કે ત્રણ સંખ્યાઓ પછી એક અલ્પવિરામ પછી પ્રત્યેક બે સંખ્યાએ અલ્પવિરામ મૂકવામાં આવે છે તો અલ્પ વિરામનો ઉપયોગ કરી આપણે સરળતાથી ભારતીય પદ્ધતિમાં સંખ્યાનું વાંચન કરી શકીએ છીએ તો અહીં આપ જોઈ શકો છો કે એકમ દશક સો પછી એક અલ્પવિરામ પછી હજાર અને દસ હજાર લાખ દસ લાખ અને કરોડ તો આપ હવે સરળતાથી વાંચી શકશો કે પાંચ કરોડ આઠ લાખ એક હજાર પાંચસો બાણું પાંચ કરોડ આઠ લાખ એક હજાર પાંચસોને બાણું એ જ રીતે અહીં જોઈએ તો એકમ દશક સો પછી એક પછી પ્રત્યેક બે સંખ્યાએ અલ્પવિરામ આવશે તો એકમ દશક સો પછી હજાર અને દસ હજાર લાખ દસ લાખ અને કરોડ તો આ સંખ્યાને જ્યારે વાંચીશું ત્યારે ત્રણ કરોડ બત્રીસ લાખ ત્રણ કરોડ બત્રીસ લાખ ચાલીસ હજાર સાતસો એક્યાસી એ જ રીતે અહીં જોઈએ તો સાત કરોડ સત્યાવીસ લાખ પાંચ હજાર બાસઠ તો આ રીતે આપણે ભારતીય પદ્ધતિમાં સંખ્યાની વાંચન અને લેખન કરી શકીએ છીએ ખાસ વાત એ યાદ રાખવાની કે ભારતીય સંખ્યા પદ્ધતિમાં જ્યારે પણ લખતા હોય ત્યારે એકમ દશક સો પછી અલ્પવિરામ એટલે કે છેલ્લી છેલ્લા ત્રણ અંક હોય એના પછી અલ્પ વિરામ અને પછી પ્રત્યેક બે અંકોએ અલ્પ વિરામ મૂકવું અને પછી સંખ્યાનું વાંચન કરવું હવે આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિનો ઉપયોગ કરી અને સંખ્યાઓને કેવી રીતે વાંચવામાં અને દર્શાવવામાં આવે છે એની જાણકારી મેળવી હવે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિની અંદર સંખ્યાનું લેખન અને વાંચન કેવી રીતે થાય છે એની જાણકારી મેળવીએ તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એકમ દશક સો હજાર અને મિલિયનનો ઉપયોગ થાય છે આપણે અગાઉ જોયું કે ભારતીય પદ્ધતિની અંદર એકમ દશક સો હજાર હજાર પછી દસ હજાર દસ હજાર પછી લાખ લાખ પછી દસ લાખ અને કરોડનો ઉપયોગ થાય છે જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જોઈએ તો એકમ દશક સો હજાર પછી સીધા મિલિયન અને મિલિયન પછી બિલિયન તો આ રીતે સંખ્યાનું લેખન અને વાંચન થાય છે એમાં જોઈએ તો જમણી બાજુથી એટલે કે અહીંયા જોઈએ જમણી બાજુથી તો દર ત્રણ અંકો પછી અલ્પ વિરામ આવે છે એટલે કે એક બે ત્રણ અંક પછી અલ્પ વિરામ પાછો બીજા ત્રણ અંકો પછી અલ્પવિરામ તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિની અંદર જમણી બાજુથી શરૂ કરીએ અને દર ત્રણ અંકો પછી અલ્પવિરામ આવે છે જ્યારે ભારતીય પદ્ધતિમાં આપણે જોયું કે જમણી બાજુથી શરૂ કરીએ એટલે શરૂઆતના ત્રણ અંકો પછી અલ્પવિરામ આવે છે ત્યાર પછી દરેક બે અંક પછી અલ્પ વિરામ આવે છે હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં સંખ્યા આપણને આપેલી છે તો આને વાંચવી હોય તો આપણે જોઈએ તો એકમ દશક સો અને પછી હજાર અને પછી મિલિયન એટલે કે પચાસ મિલિયન અહીંયા આપેલા છે પચાસ મિલિયન આઠસો એક હજાર પાંચસો બાણું જ્યારે આ જ સંખ્યાને જો આપણે ભારતીય સંખ્યા પદ્ધતિમાં વાંચવી હોય તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ એટલે કે પાંચ કરોડથી શરૂ થાય જ્યારે અહીંયા જોઈએ તો પચાસ મિલિયન આઠસો એક હજાર પાંચસો બાણું હવે એક મિલિયન બરાબર કેટલા થાય તો એક મિલિયન બરાબર દસ લાખ અને એક બિલિયન બરાબર એક હજાર મિલિયન તો આ થઈ ગઈ દોસ્તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ આપ બીજી અન્ય સંખ્યાઓ લઈ અને મિલિયન અને બિલિયન ઉપરાંત કરોડ અને દસ કરોડ વ વચ્ચેનો તફાવત સમજી શકું છું હવે આપણે કેટલીક સંખ્યાઓ લઈ અને એને ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખી અને એનું વાંચન કરીએ તો અહીં આપણને એક સંખ્યા આપેલી છે બાવન ઇઠોતેર અને ચોસઠ હવે આને આપણે ભારતીય પદ્ધતિમાં પહેલાં લખીએ તો આપણે શીખી ગયા કે ભારતીય પદ્ધતિમાં જ્યારે લખીએ ત્યારે જમણી બાજુથી શરૂ કરી અને છેલ્લા ત્રણ અંકોએ અલ્પ વિરામ મૂકવું ત્યાર પછીના બે અંકોએ પ્રત્યેક બે અંકોએ અલ્પવિરામ મૂકવું તો અહીંયા આપણે પહેલાં એ જે સંખ્યા આપેલી છે એને લખી દઈએ બાવન ઇઠોતેર ચોસઠ હવે જમણી બાજુથી શરૂ કરીએ અને ત્રણ અંકો પછી એક અલ્પવિરામ મૂકીએ એટલે કે એક બે અને ત્રણ અંક પછી એક અલ્પવિરામ પછી પ્રત્યેક બે અંકોએ અલ્પવિરામ તો આ થઈ ગયું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હવે આનું વાંચન કરીએ તો અહીંયા આપ જોઈ શકો છો એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ હવે સરળતાથી વાંચન કરી શકો છો કે પાંચ લાખ સત્યાવીસ હજાર આઠસો ચોસઠ હવે આ જ સંખ્યા પદ્ધતિને આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં લખીએ તો બાવન ઇઠોતેર ચોસઠ તો પ્રત્યેક ત્રણ અંકો પછી અલ્પવિરામ મૂકવું એટલે કે એકમ દશક સો પછી અલ્પવિરામ અને બાકીના ત્રણ અંકો હવે આ સંખ્યા પદ્ધતિને વાંચવી હોય તો પાંચસો સત્યાવીસ હજાર આઠસો ચોસઠ તો આ થઈ ગઈ આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ હવે એ જ રીતે બીજી એક સંખ્યા લઈએ આપણે અઢાર પંચાણું ડબલ જીરો ઓગણપચાસ એને ભારતીય સંખ્યા પદ્ધતિમાં કેવી રીતે લખી અને વાંચવી અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં કેવી રીતે લખી અને વાંચવી એની જાણકારી મેળવીએ તો અઢાર પંચાણું ડબલ ઝીરો ઓગણપચાસ હવે તો આપ સૌ જાણો છો કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ લગતા હોય જમણી બાજુથી શરૂ કરીને ત્રણ અંકો પછી અલ્પવિરામ પછી પ્રત્યેક બે અંકોએ અલ્પવિરામ મૂકવો તો હવે આપ જોઈ શકો છો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ તો એકદમ સરળતાથી હવે સંખ્યા વાંચન કરી શકો છો કે એક કરોડ નેવ્યાશી લાખ પચાસ હજાર ઓગણપચાસ એક કરોડ નેવ્યાસી લાખ પચાસ હજાર ઓગણપચાસ આ થઈ ગયું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હવે આ જ સંખ્યાને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખીશું તો પ્રત્યેક ત્રણ અંકોએ અલ્પ વિરામ તો અહીંયા આપણે જોઈએ તો એકમ દશક સો હજાર અને પછી બિલિયન એટલે કે અઢાર બિલિયન નવસો પચાસ હજાર ઓગણપચાસ તો આ થઈ ગઈ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ અને આપ બીજા આવા અન્ય ઉદાહરણો લઈ અને પ્રેક્ટિસ પણ કરી શકો છો અને જો આપને થોડી ઘણી તકલીફ પડે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમે ચોક્કસથી તમારી હેલ્પ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર